આપણે અહીં x નો ઘન વત્તા 5x ઓછા 4 નો ભાગાકાર x નો વર્ગ ઓછા x વત્તા 1 વડે કરી રહ્યા છીએ હવે આપણે આને જુદી રીતે લખીએ તો x નો ઘન વત્તા 5x ઓછા 4 નો ભાગાકાર x નો વર્ગ ઓછા x વત્તા 1 લખાય અથવા બીજગણિતની રીતે લખીએ તો x નો વર્ગ ઓછા x વત્તા 1 વડે ભાગાકાર x નો ઘન વત્તા હું અહીં થોડી જગ્યા છોડું છું કારણ કે અહીં x ના વર્ગ વાળું પદ નથી અને હું દરેક પદને એક સીધી હરોળમાં લખી શકું એ માટે હું અહીં થોડી જગ્યા છોડું છું વત્તા 5x ઓછા 4 લખાય અહીં બહુપદીની સૌથી મોટી ઘાત x નો વર્ગ છે અને અહીં x નો ઘન છે તો x ના વર્ગ ને x નો ઘન બનાવવા માટે કેટલા વડે ગુણવું પડે તો અહીં આપણે ભાગાકાર જોઈએ x નો ઘન ભાગ્યા x નો વર્ગ બરાબર x ની 3 2 ઘાત બરાબર x ની 1 ઘાત બરાબર x થાય તેથી એક્સ વડે ગુણવો પડે એક્સ અને x ના વર્ગ નો ગુણાકાર x નો ઘન થશે અને ઋણ x નો ગુણાકાર ઋણ x નો વર્ગ થશે એક્સ અને એકનો ગુણાકાર ધન એક્સ થશે હવે અહીં વિરોધી ઘટક ઉમેરીએ અથવા ઋણ એક વડે ગુણતા તો અહીં આપણી પાસે ધન x નો ઘન છે ઋણ એક વડે ગુણાકાર કરતા ઋણ એક્સ નો ઘન થશે ઋણ એક અને ઋણ એક્સ ના વર્ગ નો વર્ગ થશે એક અને ધન એક્સ ગુણાકાર થશે તો હવે અહીં બધું ઉમેરતા ધન એક્સ નો ઘન અને ઋણ એક્સ નો ઘન કેન્સલ થશે ઝીરો વત્તા એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ થશે ધન પાંચ એક્સ અને ઋણ એક્સ ધન અહી ઋણ વર્ગ પર ગુણ્યા એક્સ નો વર્ગ x નો વર્ગ થશે ધન એક ગુણ્યા ઋણ એક્સ ઋણ એક્સ થશે ધન એક ગુણ્યા એક ધન એક થશે ઋણ એક વડે ગુણતા 1 x નો વર્ગ કેન્સલ થશે ધન ચાર એક્સ ધન એક્સ પાંચ એક્સ થશે ઋણ ચાર અને ઋણ એક નો સરવાળો ઋણ પાંચ થશે હવે ભાજમાં ઘાત x નો વર્ગ છે અને આપણી પાસે મોટામાં મોટી ઘાત એક છે તેથી અહીં આપણી પાસે આ શેષ છે આ શેષ છે તેથી જવાબ છે આ બહુપદી ઉપર છે તેના બરાબર થશે એક્સ વત્તા એક વત્તા શેષ પાંચ ઓછા પાંચ ભાગ્યા એક્સ નો વર્ગ ઓછા એક્સ વત્તા એક થશે તો જવાબ એક વખત લખીએ તો એક્સ વત્તા એક વત્તા પાંચ લખાય આપણે તેની ચકાસણી પણ કરી શકીએ અહીં આ જવાબને ને નો વર્ગ ઓછા એક્સ વત્તા એક વડે ગુણાકાર કરવાથી આપણને એક્સ નો ઘન વધતા પાંચેક્સ ઓછા ચાર મળવો જોઈએ આ જવાબ ને એક્સ નો વર્ગ ઓછા જયારે પહેલું પદ ગુણીએ તો એક્સ અને એક્સ ના વર્ગ નો ગુણાકાર એક્સ નો ઘન થશે એક્સ અને ઋણ એક્સ નો ગુણાકાર ઋણ એક્સ નો વર્ગ થશે અને ધન 1 નો ગુણાકાર ધન એક્સ થશે એક મળે હવે આ પદોનો ગુણાકાર એક્સ નો વર્ગ ઓછા એક્સ વત્તા એક સાથે કરતા જુઓ અહીં ઉપર અને નીચે સરખા પદો છે તેથી કેન્સલ થાય અને છેલ્લે પાંચેક્સ ઓછા પાંચ લખાય અને હવે સાદુ રૂપ આપીએ અહીં મોટામાં મોટી ઘાત નો ઘન છે તેથી ઘન લખાશે બે ઘાત વાળા પદોમાં ઋણ એક્સ નો વર્ગ અને ધન એક્સ નો વર્ગ કેન્સલ થશે એક્સ ની એક ઘાત વાળા પદોમાં ધન એક્સ અને ઋણ એક્સ કેન્સલ થશે અને ધન પાંચ લખાશે તેથી અહીં ધન પાંચ એક્સ લખાશે અને ધન એક અને ઋણ 5 નો સરવાળો ઋણ ચાર થશે જેથી x નો ઘન વધતા પાંચ એક્સ ઓછા ચાર મળે જે આપણી પાસે અહીં હતું